तो बहुपदी बात करिए तो बहुपदी तो बहुपदी कोने कहवाय एक के तेथी वधु पदों बैजिक क्रियाओं एक के तेथी वधु पदों एक पद होय के एक थी वधु पदों होय जे बैजिक क्रियाओं सरवाळा बादबाकी गुणाकार ने भागाकार जेवी क्रियाओं साथी एक बीजा साथे जोड़ायेला होय तो एने आपणे बहुपदी कहीए तो हव बहुपदी ने सौप्रथम तो इंग्लिश में शू कहेवाय तो बहुपदी ने आपणे इंग्लिश में कहीए पॉलिनोमियल तो पॉलिनोमियल माटेनो संकेत छे पी ऑफ एक्स तो आपणे प्रथम मूळाक्षर पी वडे आपणे एटले पी ऑफ एक्स वडे दर्शावीए जेनो मतलब थाय छे एक्स चलनी अंदर बहुपदी एटले चल आजे कौंसमां लखेलुं छे एने कहेवाय चल हवे पहेला ए समजी लईए कि चल एटले शुं अने अचल एटले शुं तो आपणे जेनी किंमत बदलाय एने आपणे चल कहीए तो जेम के एक्स छे वाय छे झेड छे तो आ बधानी किंमत एक ज समान होती नथी अचल होती नथी अने क्यारे एमनी किंमत एक ज फिक्स नथी ए किंमतो बदलाया करे छे जेने एना माटे आपणे एने चल वडे ओळखीए छीए अने जे आंकड़ाओ छे संख्याओ छे जेने आपणे अचल कहीए जेम के अहींया 5 लख्या माइनस 7 छे तो आ बधाने अचल कहेवाय के ज्यारे जेनी किंमत क्यारे न बदलाय जेम के 5 नी किंमत 5 ज रहे क्यारे 4 ना थाय क्यारे 6 ना थाय 5 एटले 5 तो जेनी किंमतो चले बदलाय एने चल कहेवाय अने अचल एटले जेनी किंमतो क्यारे बदलाती नथी तो केटलाक चल अने अचल पदों भौतिक अभिव्यक्ति भौतिक क्रियाओं जेम के सरवाळा बादबाकी गुणाकार भागाकार साथे एकबीजा साथे जोड़ाय संकळायेला होय अने बहुपदी बने छे तो बहुपदी ने आपणे पी ऑफ एक्स वडे दर्शावीए ज्यां कौंसमां लखेलो एक्स ए चल छे जो अहींया बहुपदीनी अंदर चल जे आपेलो होय ए अहींया एक्समां लखवानो होय छे तो आ थई गई एक बहुपदी पी ऑफ एक्स उदाहरण तरीके तमे जोई लो हवे बहुपदीनो घात शू छे तो ए समझिए तो आपेली बहुपदीनी अंदर जे चल आपेला होय ए चलनो महत्तम घातांक जे छे एने बहुपदीनो घात कहेवाय तो मैं अहींया उदाहरण तरीके आपेली बहुपदीमां 5x³ - 7x² वर्ग वत्ता 2x वत्ता 5 आवी बहुपदीनी अंदर महत्तम मोटामां मोटो घातांक 3 छे माटे आ बहुपदीनो घात थई गयो 3 एटले अहींया बहुपदी 3 घातवाळी बहुपदी कहेवाय એટલે બહુપદીનો ઘાત 3 થશે ત્યાર પછી હવે સહગુણકની વાત કરીએ સહગુણક એટલે શું તો ચલની સાથે જે અચળ ગુણાયેલો હોય જેને સહગુણક કહેવાય સહગુણક સાથે ગુણાયેલો તો અહીંયા આપણે હું એક પદને અંડરલાઇન કરું છું જેમ કે પદ લખ્યું મેં 7x² વર્ગ તો 7x વર્ગની અંદર ચલ x² અને x² સાથે ગુણાયેલો સહગુણક એટલે અચળ પદ કયું તો -7 તો x² પદનો સહગુણક થશે -7 એ જ રીતે 2x વાળો લે x વાળા પદનો સહગુણક 2 થશે x 3 ઘાત વાળા પદનો સહગુણક 5 થશે તો એને સહગુણક કહેવામાં આવે હવે અહીંયા કેટલીક નીચે મેં અભિવ્યક્તિઓ આપેલી છે જે ચલ xમાં બહુપદી છે કે નહીં તો અહીંયા નીચે આપેલી અભિવ્યક્તિઓ ચલ xમાં બહુપદી નથી બહુપદી હોવા માટે હંમેશા ચલનો જે ઘાત હોય એ ચલનો ઘાત અનૃણ પૂર્ણાંક હોવો જોઈએ તો ઋણ સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ તો અહીંયા ચલની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા ચલ x ઘાત -2 છે તો -2 ઘાત હોવાના કારણે એને બહુપદી ના કહી શકાય અભિવ્યક્તિ છે પણ બહુપદી નથી તો બીજું મેં બહુપદી બીજું એક ઉદાહરણ આપેલું છે કે વર્ગમૂળમાં x + 5 તો આવી પદાવલીને બહુપદી કહેવાય કે નહીં તો આ પદાવલી પણ આ અભિવ્યક્તિ પણ બહુપદી નથી જેમ કે ચલ x ઘાતાંક જોઈએ ઘાત જોઈએ તો ચલ x ઘાત અહીંયા વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે તમે જાણો છો 1/2 ઘાત અને 1/2 ઘાત હોય એટલે એને પૂર્ણાંક ના કહેવાય તો આ પણ અભિવ્યક્તિ એ બહુપદી નથી ત્યાર પછીની ત્રીજી અભિવ્યક્તિની અંદર તમે જુઓ તો ચલનો ઘાત અપૂર્ણાંકમાં અને ઋણ છે માટે આ અભિવ્યક્તિ પણ બહુપદી નથી એટલે બહુપદી હોવા માટે હંમેશા યાદ રાખવાનું કે આપેલા ચલનો ઘાત હંમેશા અનૃણ પૂર્ણાંક હોવો જોઈએ એટલે પૂર્ણાંક પણ હોવો જોઈએ અને અનૃણ એટલે ઋણ સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ એટલે શૂન્યથી ચાલુ કરી અને અનંત સુધીની કોઈ પણ ઘાત હોય તો એને બહુપદી કહેવાય પણ જો ઋણમાં ઘાત હોય કે અપૂર્ણાંકમાં ઘાત હોય તો એને બહુપદી કહેવાય નહીં હવે આપણે ભણીશું બહુપદીના પ્રકાર તો બહુપદીના પ્રકાર 3 રીતે આપણે પાડીએ છીએ એક તો ચલના આધારે ઘાતના આધારે અને પદના આધારે એમ 3 રીતે બહુપદીના પ્રકાર પડે
ચલના આધારે બહુપદીના પ્રકાર, તો આપેલી બહુપદીમાં કેટલા ચલ આવેલા છે તો એના આધારે તમે બહુપદીના પ્રકાર પાડી શકો. જેમ કે અહીંયા આપેલી પહેલી બહુપદીમાં એક જ ચલ છે, માત્ર એક્સ જ ચલ છે, તો આવી બહુપદીને એક ચલવાળી બહુપદી કહેવાય. તો આ થઈ ગયું એક ચલવાળી બહુપદી. ત્યાર પછી અહીંયા ઉદાહરણ નંબર તમે બે જુઓ તો એની અંદર આપેલી બહુપદીમાં બે ચલ આપણને દેખાય છે, એક્સ અને વાય બંને ચલ છે, માટે એવી બહુપદીને બે ચલવાળી બહુપદી કહેવાય અથવા દ્વિચલ બહુપદી પણ આપણે કહી શકીએ. તો દ્વિચલ બહુપદી છે આ. ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ તમે જુઓ તો આપેલી બહુપદીમાં એક બે અને ત્રણ એટલે કે એક્સ વાય અને ઝેડ એમ ત્રણ અલગ અલગ ચલ છે, તો એવી બહુપદીને આપણે ત્રિચલ બહુપદી કહીએ, ત્રણ ચલવાળી બહુપદી. હવે ધોરણ 10ની અંદર આપણે એક જ ચલવાળી બહુપદીનો અભ્યાસ કરવાનો છે, દ્વિચલ અને ત્રિચલ બહુપદીનો અભ્યાસ કરવાનો નથી. એટલે આપેલી બહુપદી માત્ર એક જ ચલમાં હશે, કાં તો એક્સમાં હોય, કાં તો વાયમાં હોય, કાં તો અન્ય કોઈ ચલની અંદર હોય, એવી બહુપદીનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે બહુપદીના પ્રકાર પદના આધારે, તો જેમ આપણે ચલ ગણ્યામાં અહીંયા પદ ગણવાના છે, તો આપેલી બહુપદીમાં પદ કેટલા, તો એક જ પદ છે, તો એક પદવાળી બહુપદી કહેવાય એને, તો એક પદી કહીએ આપણે. ચલો આપેલી બહુપદીમાં બે પદ છે, તો બે પદ હોય તો એને દ્વિપદી કહેવામાં આવે, બે પદવાળી બહુપદી. આપેલી બહુપદીમાં ત્રણ પદ આવેલા છે, એક બે અને ત્રણ, તો એવી બહુપદીને ત્રિપદી કહેવામાં આવે એટલે ત્રણ પદવાળી બહુપદી. તો આ રીતે પદના આધારે બહુપદીના પ્રકાર પડે. અને લાસ્ટમાં છે ઘાતના આધારે બહુપદીના પ્રકાર. તો આપેલી બહુપદીમાં મોટામાં મોટો ઘાત તમારે જોવાનો, તો આપેલી બહુપદીનો મોટામાં મોટા ઘાતની આધારે તમે ઘાતને આધારે પ્રકાર પાડી શકો. જેમ કે આપેલી પહેલી બહુપદીની અંદર ચલનો ઘાત એક છે, જો ચલનો ઘાત એક હોય તો આવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે. સુરેખ કેમ કે આવી બહુપદીને જો આલેખ દ્વારા આપણે આલેખમાં દર્શાવીએ તો એનો આલેખ હંમેશા એક સીધી રેખા મળે છે, માટે એને સુરેખ બહુપદી આપણે કહીએ. જો ચલનો ઘાત બે હોય તો એવી બહુપદીને, બે ઘાતવાળી બહુપદી, મોટામાં મોટો ઘાત બે છે, માટે આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે. અને જો ચલનો ઘાત ત્રણ હોય તો આવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. તો આ રીતે તમે બહુપદીના પ્રકાર ચલના આધારે, પદના આધારે અને ઘાતના આધારે બહુપદીના પ્રકાર પડે છે.